નમસ્કાર ખેડૂત મિત્ર, હું છું આપનો મિત્ર દિનેશ કઠિકિયા. માય ખેડૂત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. માય ખેડૂત ચેનલ એટલે ખેડૂતોના હિતની ચેનલ. હવે આપણે વાત કરીશું જીરુંના પાકમાં કયો દવાનો પહેલો ડોઝ મારો, કયું ખાતર આપવું, પાણી ક્યારે આપવું અને પાણી કેવી રીતે આપવું. તો પહેલાં પ્રથમ આપણે વાત કરવી તો દવાનો પહેલો કયો ડોઝ આપશું. તો દવાના પહેલા ડોઝમાં તો તમે પહેલાં જાતે તમારા વાડીમાં જોઈ લો શું રોગ છે અને પછી દેવરવાળા પાસે દવા લેવા જાઓ, આડેધડ દવા લેવા ન જાઓ. માનો કે તમારા જીરામાં કદાચ થોડું થોડું ટૂંટિયાની અસર રહેશે, થીપ્સની અસર રહેશે, તમે જેને કહેશો પહેલો ડોઝ છે ભાઈ લાવો, એટલે અગ્રવાળા ભાઈ કોઈ આપ એમ થાય કે ભાઈ ખપ્પડી કાપતી છે એટલે રોગર કંઈ આપી દેશે, પણ થીપ્સ મરશે નહીં તો રિઝલ્ટ નહીં આવે. અને કદાચ તમને ન ખબર પડતી હોય તો તમે એગ્રોવાળા ભાઈને તો ફિલ્ડ માટે બોલાવી શકો છો કે ભાઈ આવો, હું પણ એગ્રો ચલાવું છું મારા 16 વર્ષથી એગ્રોના, તો તમે મને કહી શકો કે દિનેશભાઈ આવો મારી વાડીએ જુઓ કે શું રોગ છે અને આને શું કરવું. તો દવાની વાત કરવી તો કદાચ ઉગતા જીરામાં જો ખપડી લાગતી હોય, જીરું ખપડી કાપી નાખતી હોય તો તેમાં તમે રોગર છાંટી શકો છો. રોગર ટાટાનું પણ આવે છે અને પ્લસ FMCનું પણ આવે છે, આ બે સારા એવા આવે છે. તો ખપડી માટે તમે રોગર છાંટી શકો છો. હવે માનો કે તમારે ઉગતા કદાચ જાંબુડી હોય, કોઈને પડવું હલકું પાતળું હોય, બહુ પીતવાળું ન ચીવું હોય તો જાંબુડીઓ આવવાની શક્યતા વધારે છે. તો જાંબુડિયા માટે તમે જાયરમ પણ વાપરી શકો છો, સારી કંપનીનું માઇક્રોન્યુટ્રન પણ વાપરી શકો છો, અને એ ન વાપરવું હોય તો ઝીંક ઓક્સાઇડ 39.5% આવશે તે પણ છાંટી શકો છો. પણ મારા અંદાજ પ્રમાણે હું વેચું છું તો એમાં ઝીંક ઓક્સાઇડ 39.5% રિઝલ્ટ સારા એવા મળે છે. હવે વાત કરશું થીપ્સની. તો થીપ્સ આવે એટલે જીરું ઉપરથી પાંદડી જે સીધી હોવી જોઈએ, તો થીપ્સ આવે એટલે પાંદડી વાંકી વરવા મળશે અને ગુગડા મળશે અને તૂટી વરવા મળશે, એટલે સમજવું કે અંદર જીરામાં થીપ્સ છે. તો થીપ્સ માટે તમે સારી એવી કંપનીનું ફિપ્રોલેલ પણ વાપરી શકો છો અને સારી એવી કંપનીનું કોઈ બાયોપ્રોડક્ટ આવતી હોય તો બાયોપ્રોડક્ટ પણ તમે છાંટી શકો છો, કે જેમાં એજેક્ટ ડિરેક્શન આવે છે તે પણ તમે વાપરી શકો છો. હવે આ વાત થઈ જીરાના રોગની. હવે પાણી કેવી રીતે આપવું અને ક્યારે આપવું. તો પાણી ક્યારે આપવાની વાત કરી તો પાણી ખેડૂતો અમુક વારંવાર બહુ પાણી આપ્યા કરે છે. માનો કે પાડોશી ખેડૂતોએ તો એને સુકારવાનું ન આવતું હોય, પહેલે બીજી વાર જીરું વાવ્યું હોય તો એ 10-12 દિવસે પાણી આપતો હોય, પણ બાજુનો ખેડૂતે જીરું ઘણી વાર વાવી દીધું હોય તો એને સુકારવાનો પ્રશ્ન રહે. તો ઓલા હારે પાણી ઠોકમ ઠોક ન કરવું અને પાણી બહુ પાપા ન કરવું, કારણ કે એને તો ભાઈ પહેલે બીજી વાર છે સુકારો નથી આવવાનો કદાચ, પણ આપણે આવશે. તો જ્યાં સુધી જીરુંમાં જમીનમાં ભેજ છે ત્યાં સુધી પાણી આપવાનો આગ્રહ ન રાખો. જીરુંમાં પાણીની જાજી આપવાથી જીરું થઈ નથી જતું. ઘણા ખેડૂત મિત્રો એવા છે કે જાણે જુવાર બાજરી પાતા હોય, કોઈ ઘઉં પાતા હોય, એવા ક્યારા ભરી દેશે, તો એવા ક્યારા ન ભરશો જેથી કરી જમીનજન્યા ફૂગ ન આવે. જમીનને ખાલી ઉપલી પોપટી પલળી જાય એટલે જીરુંને ભેજ મળી જાય, જેના મૂળને ભેજ મળી જાય એટલે જીરું તમારું થઈ જાય. એટલે પાણી તમે બહુ ઓછું આપો, ભેજ જોઈને આપો. અને કેવી રીતે આપવું તો ઘણા ખેડૂત મિત્રો એવો હોય છે કે મોટર હાલતી હોય, કોઈ બીજું પાણી આવતું હોય, કેનલનું આ તે મશીન મૂકે ભગાડી અને પાણીનો પ્રવાહ બહુ જોરદાર, કે આગળના ધોરિયા નાકા કાપી નાખે. તો તમે વિચારો કે નાકા કાપી નાખે છે તો તમારું પાણીનો પ્રવાહ વધારે હોવાથી તમારા પાકને જે ઊભો હોય એને આડું પાડી દેશે, માથે રેપ ચડાવી દેશે. તે રેપ ચડી જાય એટલે એ જમીનને ચોંટાડી દેશે, તો એને ઊભું થતાં વાળ લાગે છે એટલે જીરું માર ખાઈ જાય છે. તો એવું પાણી ન આપો, પાણી ધીરે ધીરે આપો, ધીમું ધીમું, કે જીરાના કે કોઈ અન્ય કોઈ પણ પાક હોય, કે જીરું હોય કે કોઈ અન્ય પાક હોય, એને માથે રેપ ચડી જાય કે એવું ઝાઝા પ્રવાહવાળું પાણી ન આપો, તે અવરે અવરે આપો. ભલે વાર લાગે, 10 કલાક પાણી આપતા થતું હોય ઝાઝા પાણીમાં તો ભલે 15 કલાક થાય, પણ પાણી અવરું આપવું, ઝાઝું ન આપવું, એટલે જેથી કરીને નાના છોડ હોય ત્યારે ડૂબી પણ ન જાય અને માટી અરે ચોટી પણ ન જાય, એટલે જેથી કરીને માર ન ખાય, એટલે આપણા ઉત્પાદનમાં કોઈ ઘટાડો ન થાય. અમે ખાતર કયું આપવું પહેલું ઉગી જાય. તો ઘણા મિત્રો ઘણી એવી ભૂલું કરે છે કે માનો કે 2 પાણી ઉગાડ્યું હોય અને 2 પાણે કમ્પ્લેટ ઉગી જાય તો જીરાને 1 મહિનો હવા મહિનો 1.5 મહિનો કડકાવા દેશે. તો એ પ્રમાણે જીરું હોય છે સાવ નાનું, તો એનું મૂળ પણ નાનું હોય છે અને જમીનમાં ભેજ હોતો નથી, એટલે પાણી પાવામાં બહુ વાર લગાડે છે, એટલે પછી કડકાઈ જશે ઝાઝું, એટલે એમાંય પણ જીરું થોડું મોરું પડી જાય. તો તમે ભેજ જોઈને પાણી આપવાનો આગ્રહ રાખો, એવું નહીં કે આને કડકા દેવું 1.5 મહિનો થાય. અને ઘણા મિત્રોને એવું માનવું છે કે વધારે પડતું પાણી આપવાથી જાંબુડીઓ આવે છે, તો એવું નથી હોતું મારા ભાઈ ખેડૂત. આપણે જાંબુડીઓ આવવાનું કારણ એક તો પાતળી જમીન, હલકી જમીન હોય, બહુ પીતવાળું નથી હોય, તેવા પડામાં જાંબુડીઓ આવવાની શક્યતા વધારે હોય છે, એટલે પાણી ભેજ જોઈને આપો.
હવે ખાતર આપો તો ઘણા ખેડૂત મિત્રો એવું કરે છે કે ભાઈ ઉગી ગયા પછી 15 દિવસે પાણી આપે, હું તો કહું 2 પાણે કદાચ ઉગી જ્યું હોય તો 15 દિવસે 17 દિવસે પાણી આપી દો, એને 1.5 મહિનો કડકાવ ન દો, તો પાણી સાથે તમારે 1 એકરે 25 કિલો યુરિયા લેવાનું છે, સાથમાં તમારે ઓમખાનનું ઓરિજિનલ ઝીંક પ્લસ 10 કિલો લેવાનું છે, અને સલ્ફર સારી કંપનીનું ફર્ટિસ નહીં આવે છે તો તમે ખાતર સલ્ફર પણ નાખી શકો છો. તો અમુક ખેડૂત મિત્રો એવું કરી શકે, પહેલું પાણી આપ્યું તો 25 કિલો યુરિયા લો અથવા 1 થેલો યુરિયા લો, અને હારે એકવારી ઝીંક નાખી દો અને સલ્ફર નહીં નાખે. તો ભાઈ તમે સલ્ફર અત્યારે જ નાખવાનો આગ્રહ કરો, કારણ કે તમે પછી બીજું પાણી કે ત્રીજું પાણી 15 દિવસ પછી પાડશો ત્યારે તમે યુરિયા અને સલ્ફર આપશો, તો સલ્ફર તો તમારે લેટ લાગ્યું ને 15 દિવસ, તો આપવું જ છે તમારે, તો હારે હારે આપી દો જેથી કરીને તમે નાખવું ત્યારથી તે લાગવાનું ચાલુ થઈ જાય અને જેથી કરી તમારો પાક સારો એવો થાય. બરાબર, આથી વધારે બીજું કંઈ નહીં કહું. નમસ્કાર.